વિશ્વભરમાં કોરોના વાયરસે ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ દિન પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે વચ્ચે દરેક દેશવાસીઓ કોરોના વાયરસથી સુરક્ષિત રહી શકે તે હેતુથી લોકડાઉનનો માર્ગ પસંદ કર્યો છે અને દરેક લોકો લોકડાઉનના નિર્ણયને સમર્થન પણ આપ્યું છે. લોકડાઉનમાં અમુક જીવન જરૂરિયાતને લાગતી વસ્તુ માટે અમુક સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જગતના તાત ગણાતા ખેડૂતોને ખેતીને લગતી ચીજવસ્તુઓ તો મળી રહે તે માટે દુકાનો ખોલવામાં આવે છે. ત્યારે જગતના તાત ખેડૂતને યુરિયા ખાતર માટે હેરાનગતિ વેઠવી પડી રહી છે. ત્યારે સવારથી જ ખેડૂતોની લાંબી કતાર લાઈનો લાગે છે. ત્યારે કાંકરેજ તાલુકામાં આવેલી સેવા સહકારી મંડળીઓ સેવામાં ઊણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના હિતમાં કામ કરી રહી નથી ત્યારે તાલુકા સંઘ સિહોરી ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ લગાવી લાંબી કતારો, તો બીજી બાજુ 144 કલમનો ભંગ થઈ રહ્યો છે અને લોકો એકબીજાની નજીક બેઠેલા અને લાઈનોમાં જોવા મળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે સંઘવાળાઓને આવા ભયાનક રોગ કોરોનાના મજાકમાં લઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર એવા સંઘ મંડળીઓના સંચાલકોને કાયદાનું ભાન કરાવશે ખરા? ત્યારે મંડળીઓની મંજૂરી ખેડૂતોના હિત માટે કરવામાં આવેલી છે ત્યારે જગતના તાત ખડે પગે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર માટે યોગ્ય રીતે સુવિધા વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. ઝેરસિંહ વાઘેલા, ZSTV, કાંકરેજ.